कलेक्टर अल्पेश कथीरिया पर हमलों, रिक्शा चालक अल्पेश कथीरिया पर हमलों करो, रिक्शा चालक के लाकड़ी वड़े अल्पेश कथीरिया पर हमलों करो, रिक्शा चालक के हमलों करता अल्पेश कथीरिया इजाग्रस्त है। खानगी हॉस्पिटल में अल्पेश कथीरिया ने दाखल करवामां आव्या, सूरतना कापोद्रा पुलिस स्टेशन में तेने लईने फरियाद पण नोंधाई छे। रिक्शा चालक के लाकड़ी वड़े अल्पेश कथीरिया पर हमलों करो, रिक्शा चालक के हमलों करता इजाग्रस्त है। रिक्शा चालकों अनेक वक्त एटली बेफाम रीते पोतानु वाहन चलावता हो छे, जेना कारणे बीजाना जीव ने जोखम में मुकता हो छे, अने केटली वक्त तो पोतानी जे दादागिरी छे ते सामेवाळा पर एटली रीते वर्ताव छे के तेना पर रिक्षानो जीव लेन हुमलो करे छे। आवी ज घटना जे सूरत में बनी छे, जेमा पाटीदार नेता पासना मुख्य कन्विनर अल्पेश कथीरिया पर हुमलो करवामां आव्यो छे। अल्पेश, शुं घटना बनी हती, केवी रीते समग्र घटना बनी अने तमने जे मार मारवामां आव्यो छे कोण हतो? આજે સવારે જ્યારે હું ઘરેથી મારા કામ માટે જતો હતો એ દરમિયાન રિક્ષા જે મારી આગળ હતી, પછી એણે બાજુમાંથી બે ત્રણ વખત એ રીતે રિક્ષા ચલાવી કાવા માર્યા કે જેથી મેં બ્રેક ન માર્યો તો ઈજા થાય, એટલે મેં એને આગળ લઈને કીધું કે ભાઈ આ રીતે રિક્ષા ના ચલાવાય, એટલે એણે કીધું કે ભાઈ તમને કંઈ થયું છે એમ, મેં કીધું થાય એની વાટ નથી જોવાની, ના બ્રેક ના માર્યો તો થઈ ગયું હોય, એ દરમિયાન એને પાછળથી રિક્ષામાંથી દંડો કાઢીને દંડા મારવા માંડ્યો, પબ્લિક આવી ગયો એટલે દંડો લઈ લીધો, પછી ત્યાં એક દૂધની ગાડીઓ પડી, તેમાંથી કેનમાંથી ઢાંકણું કાઢીને પાછો ફરીથી આખા રોડ ઉપર રોફ જમાવવા મળ્યો, પછી ત્યાંથી એ નીકળી ગયો। કેટલી ગંભીરતાથી આ ઘટના તમે જોયું, કારણ કે આ તમારી સાથે ઘટના બની, પણ અગાઉ પણ આ પ્રકારે રિક્ષા ચાલકો દાદાગીરી કરતા હોય છે, લોકોને મારતા હોય, શું કહેશો? અમે જે રિક્ષાવાળો ઈસમ હતો એટલે પોલીસ સ્ટેશન અમે ત્યાં ગયા હતા ને ફરિયાદ આપી છે, તો ત્યાંથી અમને જે માહિતી મળી છે પ્રમાણે અને અગાઉ પણ આ પ્રકારના કૃત્યો કરેલા છે એવી પ્રાથમિક માહિતી અત્યારે તપાસમાં બહાર આવી છે। શું નામ છે, ક્યાંનો છે, કોઈ માહિતી નથી, કેમ કે રિક્ષાવાળા હોય છે તો કદાચ અજાણા કે આજુબાજુના વિસ્તારના હશે, પણ આ પ્રકારના ઘટનાથી કે રિક્ષામાં હથિયારો રાખતા હોય છે, દંડા રાખતા હોય છે અને આ પ્રકારે બેફામ ચલાવીને પછી લોકો સાથે આવા તો ઘણા બનાવ બનતા હશે, એટલે પોલીસ આ બાબતે સતર્ક રહી અને જે કોઈ પણ આવા હથિયારો રિક્ષામાં કે વાહનોમાં રાખતું વિરુદ્ધ કાર્યવાહી થાય। તમે શું ઈચ્છો છો આમાં કયા પ્રકારની, કારણ કે માત્ર તમારે નહીં પણ અન્ય લોકોની સાથે પણ આવી ઘટના ન બને એના માટે તમે પોલીસને શું કહેવા માંગો છો? પોલીસનું મેં જ કીધું કે આવા જે કોઈ પણ તત્વો એના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી થવી જોઈએ, અને આનાથી જે આ ઘટનામાં પણ છે એના પણ એમાં પણ અમે રજૂઆત કરી છે કે રિક્ષા ચાલક ત્યાંથી રિક્ષા મૂકીને ભાગી ગયો છે તો એની પણ તત્કાલ ધોરણે ધરપકડ થવી જોઈએ। તો આ તો અલ્પેશ કથીરિયા જે પ્રમાણે તમને હાથમાં ઇન્જરી થઈ છે, અલ્પેશ પ્રાથમિકમાં શું ડૉક્ટરનું નિદાન છે, શું થયું છે, તમને શું આપ્યું છે? અહીંયા જે ડાબા ભાગના ખંભા પર જે ઈજા થઈ છે એમાં એક્સરે ને બધા રિપોર્ટ કરેલા છે, એટલે એમાં જે લિગામેન્ટ સ્નાયુનો હોય એમાં ઈજા થઈ છે। સ્પષ્ટપણે સુરતમાં પહેલી ઘટનાથી અગાઉ પણ આવી રીતે કેટલાક રિક્ષા ચાલકો માથા ભરેલા હોય છે અને તેઓ લોકો પર હુમલો કરતા હોય છે, આજની ઘટનામાં પણ આ સમગ્ર ઘટનામાં પણ એવું જ થયું છે। ખાસ કરીને પોલીસ એક ડ્રાઈવ ચલાવે છે જેમાં હથિયારો સાથે ફરતા લોકોની સામે કાર્યવાહી કરવામાં આવતી છે, પરંતુ અનેક વખત આ પ્રકારની ઘટનાઓમાં જે લોકો છે તેની સામે કાર્યવાહી થતી નથી ને પછી કેટલાક નિર્દોષ લોકોની ઉપર હુમલા થતા હોય છે, ત્યારે આવા કિસ્સાઓમાં પણ પોલીસ કડક કાર્યવાહી કરે અને રિક્ષા જે ચલાવનાર છે જે આ રીતે ગુંડાગર્દી કરતા હોય છે તેમની સામે કડક કાર્યવાહી થાય તે જરૂરી છે। કેમેરામેન દેવાંગ રાણા સાથે તેજસ મોદી, ઝી 24 કલાક, સુરત।